नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 साइंस ना अने एमआई जेडब्ल्यूई नीट अने गुजकेट ना लाइव लेक्चर ने अंदर आपनु स्वागत छे। दरेक विद्यार्थियों ने अभिनंदन, मास प्रमोशन मळी गयु छे, धोरण 12 साइंस पास थई गया छे। पण 12 साइंस पछी जुदी जुदी ब्रांच नी अंदर ए ग्रुप वाला छे, तो एंजीनियरिंग छे, फार्मसी छे, एग्रीकल्चर, बी ग्रुप वाला मेडिकल, पेरामेडिकल, नर्सिंग, बीएससी, आ बधामां एडमिशन माटे घणा बधाना मेसेज आवे छे। पण बधायना एडमिशन क्यांक तो गुजकेट थ्रू, क्यांक तो नीट थ्रू, क्यांक तो जेडब्ल्यूई थ्रू जवाना छे। एने तमे पास थई गया पण आगळ सारी कॉलेजमां, सारी ब्रांचमां एडमिशन लेवा માટેની તો તૈયારી તમારે ચાલુ જ રાખવી પડશે। એટલે તમે બિંદાસ નહીં થતા કે ઓકે હાલો હવે 12 સાયન્સ પાસ, બુક્સ મૂકી દે નહીં। તમે મેક્સિમમ એમસીક્યુ સોલ્વ કરો એવો પ્રયત્ન ખાસ કરવાનો છે। બંને માટે હું સેપરેટ એક YouTube ની અંદર વિડિયો મૂકી દઈશ કે ધોરણ 12 સાયન્સ પછી એ ગ્રુપ વાળા માટે શું, કઈ બ્રાન્ચ સારી, કઈ કોલેજીસ સારી, અને બી ગ્રુપ વાળા માટે કઈ કઈ મેડિકલ કોલેજમાં કઈ રીતે એડમિશન થશે, પેરામેડિકલ ની અંદર એડમિશન લેવું હોય તો શું કરવું, આ બધી માહિતી હું બંને અલગ અલગ વિડીયો બનાવી અને મૂકી દઈશ। ઓકે, હવે આપણે આ ચેપ્ટર ની અંદર કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશ ઉપકરણ ચેપ્ટર નંબર 9 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નીટ માટે, જેડબલી અને ગુજકેટ માટે। આના જે કન્સેપ્ટ છે ખાસ યાદ રાખી લઈશું, આમાંના એમસીક્યુ મેક્સિમમ અમુક સૂત્રો આધારિત જ હશે। તો કિરણ પ્રકાશ શાસ્ત્ર ની અંદર કઈ કઈ સૂત્ર ઇમ્પોર્ટન્ટ, હું આખે આખું ચેપ્ટર ફરીથી રિવિઝન નથી કરાવતો, પણ જે મહત્વનું છે, તો પહેલા આપણે પરાવર્તન જોયું હતું। પરાવર્તન મુખ્યત્વે અરીસામાં થાય અને અરીસો અંતર્ગોળ હોય કે બહિર્ગોળ, એની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર એફ બરાબર શું થાય, R/2। હા, પરાવર્તન માટે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા કેવા હોય છે, સમાન મૂલ્યના હોય છે, એ વસ્તુ જોઈ છે। ત્યારબાદ કોઈ પણ અરીસો હોય એની કેન્દ્ર લંબાઈ, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર 1/F બરાબર 1/U + 1/V થાય। અને હા, સંજ્ઞા પ્રણાલી મુજબ વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈને લઈશ। ત્યારબાદ મોટવણી, રેખીય મોટવણી કે મેગ્નિફિકેશન, એમનું સૂત્ર શું થાય, પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તર, અથવા -V/U કહેવાય। આ ઉપરાંત બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, મેં સાબિત કર્યા હતા જ્યારે 12 સાયન્સમાં ભણાવ્યું, અમુક ક્લાસ ની અંદર મેં લીધેલ છે ચેપ્ટર, એની અંદર મેં કીધું હતું કે મોટવણી એમનું સૂત્ર M = શું થાય, F/F - U, આ સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। આના આધારે આપણે ડાયરેક્ટ એમસીક્યુ સોલ્વ કરી શકીએ, જો આપણી પાસે કેન્દ્ર લંબાઈ અને વસ્તુ અંતર આપ્યા હોય તો। આ ઉપરાંત બીજું છે M = F - V/F, શું થાય, આ સૂત્ર પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। ઓકે, આ વસ્તુ બધી પરાવર્તન માટે લીધી હતી। ઓકે, ત્યારબાદ પ્રકાશનું કિરણ એક પારદર્શકમાંથી બીજા પારદર્શકમાં જાય તો એની દિશા બદલાય, એને વક્રી ભવન કહેવાય, અને વક્રી ભવન માટે સ્નેલનો નિયમ શું થાય, N1 sin I = N2 sin R। ઓકે, જો પાતળામાંથી ઘટમાં જાય તો લંબ તરફ અને ઘટમાંથી પાતળામાં જાય તો લંબથી દૂર, એ વસ્તુ આપણે ખબર છે। ઓકે, ત્યારબાદ વક્રી ભવન માટે આપણે નિરપેક્ષ વક્રી ભવનાંક N = શું થાય, C/V, જો સાપેક્ષ વક્રી ભવનાંક હોય N2/1, માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષ વક્રી ભવનાંક, તો એને કહેવાય N2/N1, જેને હું V1/V2 પણ કહી શકું। આ વસ્તુનો આપણે અભ્યાસ કર્યો હતો। હા, N21 અને N12 એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એ વસ્તુ આપણે સાબિત કરી હતી। ઓકે, ત્યારબાદ આપણે જો કોઈ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં રહેલી વસ્તુને નિહાળીએ, એટલે કે માછલીને આપણે હવામાંથી પાણીમાં રહેલ માછલીને નિહાળીએ, તો માછલી હોય એના કરતા ઉપર દેખાય। આ ઉપરાંત ઘટ માધ્યમમાં રહેલ અવલોકનકાર પાતળા માધ્યમમાં રહેલ વસ્તુને નિહાળે, યાની કે માછલી જો વૃક્ષની ટોચ પર બેઠેલ પક્ષીને નિહાળે,
તો એ પક્ષી હોય એના કરતા એને સહેજ ક્યાં દેખાય? ઉપર, યાની કે વાસ્તવિક ઊંચાઈ અને આભાસી ઊંચાઈ, વાસ્તવિક ઊંડાઈ અને આભાસી ઊંડાઈ વચ્ચે સંબંધ દર્શાવતું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર એચ આઈ અપોન એચ ઓ. એચ આઈ, આઈ એટલે ઇમેજિંગ, આભાસ. તો આભાસી ઊંડાઈના છેદમાં વાસ્તવિક ઊંડાઈનો ગુણોત્તર હંમેશા યાદ રાખશું એચ આઈ અપોન એચ ઓ ઇઝ ઇક્વલ ટુ એન અવલોકનકાર. બીજું કઈ યાદ રાખ? ના છેદમાં એન વસ્તુ. બસ આ એક સૂત્ર યાદ રાખી લઈશું તો મોટા ભાગના એમસીક્યુ તમને આવડી જશે. એચ આઈ અપોન એચ ઓ ઇઝ ઇક્વલ ટુ શું થાય? એન અવલોકનકાર ના છેદમાં શું થાય? એન વસ્તુ થાય. આ વસ્તુ. ત્યારબાદ જો પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળામાં જાય, આપાત કોણ વધે, વક્રીભવન કોણે વધે, કોઈ એક ખાસ સ્થિતિ માટે વક્રીભૂત કિરણ બે માધ્યમોને છૂટી પાડતી સપાટીને સમાંતર બને, આ સ્થિતિને ક્રાંતિ કોણની સ્થિતિ કહેવાય. અને આ ક્રાંતિ કોણ માટે સાઈન સી ઇઝ ઇક્વલ ટુ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સી ને કહેવાય ક્રાંતિ કોણ, ઇઝ ઇક્વલ ટુ 1/n લખીએ. પણ હકીકતની અંદર જો પાતળું માધ્યમ હવા હોય એવું જરૂરી નથી, એટલે સાઈન સી ઇઝ ઇક્વલ ટુ એન હંમેશા એન પાતળું ના છેદમાં એન ઘટ થાય. શું થાય? એન પાતળું ના છેદમાં એન ઘટ થાય. એની હવા હોય અને આ કોઈ એન વક્રીભવનાંક હોય તો સાઈન સી ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1/n. અને હંમેશા આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતા વધે તો પૂર્ણ આંતરિક પરાવર્તનની સ્થિતિ આવે, અને પૂર્ણ આંતરિક પરાવર્તન ત્યારે જ જાય જો પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળામાં જતું હોય તો. ઓકે, આ વસ્તુ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આપણે વક્ર સપાટી માટે લેન્સ, આપણે વક્રીભવનની વાત કરી છે અને એના માટે બે વક્રીભવન કારક સપાટીઓને જો જોડી દેવામાં આવે તો લેન્સની રચના થાય, અને 1/f બરાબર શું થાય? એન ટુ માઇનસ એન વન ના છેદમાં એન વન, 1/r1 માઇનસ શું થાય? 1/r2. આ લેન્સ મેકર્સ ફોર્મ્યુલા કહેવાય. અને આની ઉપરથી આપણે લેન્સ માટે કેન્દ્ર લંબાઈ, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર શું થાય? 1/f ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/u પ્લસ 1/v. જો આ બંનેમાં થોડુક ડિફરન્સ છે, અહીંયા 1/f ઇઝ ઇક્વલ ટુ શું થાય? માઇનસ 1/u પ્લસ 1/v. અહીંયા એમ ઇઝ ઇક્વલ ટુ મોટવણી શું થાય? એચ ડેશ અપોન એચ અથવા પ્લસ વી અપોન યુ, માઇનસ નહીં, પણ તો અહીંયા શું થશે? પ્લસ વી અપોન શું થશે? યુ. ઓકે, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ રાખશું. જ્યારે લેન્સ આવે, લેન્સ ગણાવ્યું, અંતરગોળ લેન્સ હોય, બહિર્ગોળ હોય, સમતલ અંતરગોળ, સમતલ બહિર્ગોળ. ઓકે, પણ લેન્સની કેન્દ્ર લંબાઈ અચળ ન રહે. હા, અરીસાની કેન્દ્ર લંબાઈ તમે કોઈ પણ માધ્યમમાં પ્રયોગ કરો, કેન્દ્ર લંબાઈ અચળ રહે, પરંતુ લેન્સની કેન્દ્ર લંબાઈ તમે જો માધ્યમ બદલાવો તો એની કેન્દ્ર લંબાઈ બદલાય છે. ઓકે, એના પછી આપણે પ્રિઝમની વાત કરી હતી, અને જો પ્રિઝમ માટે એન ટુ અપોન એન વન નું એક સૂત્ર હતું, ઇઝ ઇક્વલ ટુ શું થાય? સાઈન એ પ્લસ ડેલ્ટા એમ બાય ટુ ના છેદમાં શું થાય? સાઈન એ બાય ટુ. ડેલ્ટા એમ ને શું કહેવાય? લઘુત્તમ વિચલન કોણ. હા, અને પ્રિઝમ માટે પ્રિઝમ સમીકરણ શું થાય? આઈ પ્લસ ઈ, આપાત કોણ, વક્રીભવન કોણ અથવા નિર્ગમન કોણ ઇઝ ઇક્વલ ટુ શું થાય? એ પ્લસ ડેલ્ટા. આ વસ્તુ જોઈ છે. અને જ્યારે લઘુત્તમ વિચલન કોણની સ્થિતિ આવે તો લઘુત્તમ વિચલન કોણની સ્થિતિ એ આપાત કોણ અને નિર્ગમન કોણ કેવા હોય? સરખા હોય. યાની કે આર વન પ્લસ અને આર વન અને આર ટુ કેવા હોય? સરખા. હંમેશા કેટલા હોય? એ બાય ટુ જેટલા. એને પ્રિઝમ કોણ કહેવાય, ડેલ્ટાને વિચલન કોણ કહેવાય. અને લઘુત્તમ વિચલન કોણની સ્થિતિમાં એન ટુ અપોન એન વન ઇઝ ઇક્વલ ટુ શું થાય? સાઈન એ પ્લસ ડેલ્ટા એમ બાય ટુ અપોન સાઈન એ બાય ટુ. પરંતુ જો ખૂબ જ નાનો પ્રિઝમ કોણ હોય, બહારનું માધ્યમ હવા હોય, તો એન એટલે કે પ્રિઝમનો વક્રીભવનાંક છેદમાં હવા એક ઇઝ ઇક્વલ ટુ, જો ખૂણો નાનો હોય તો સાઈનનું મૂલ્ય લગભગ સાઈન થીટા લગભગ થીટા હોય, અને એ પ્લસ ડેલ્ટા એમ બાય ટુ છેદમાં એ બાય ટુ થાય, બાય ટુ ગયા. અને એન એ ઇઝ ઇક્વલ ટુ શું થાય? એ પ્લસ ડેલ્ટા એમ. અને ડેલ્ટા એમને કરતા બનાવો તો એન એ માઇનસ શું થાય? એન એ. યાની કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે કે જ્યારે નાનો પ્રિઝમ કોણ આપે, પ્રિઝમ કોણ ખૂબ જ પાતળો પ્રિઝમ હોય, ખૂબ જ પાતળો પ્રિઝમ હોય જેનો પ્રિઝમ કોણ 2, 3, 4, 5 અંશ જેવો નાનો પ્રિઝમ કોણ હોય, ત્યારે લઘુત્તમ વિચલન કોણની સ્થિતિમાં લઘુત્તમ વિચલન કોણ એ ઇન્ટુ શું થાય? એન માઇનસ વન. હા, અથવા એન ટુ અપોન એન વન માઇનસ વન કહી શકો, બહારનું હવા લીધો તો એન, અધરવાઇઝ બહાર કોઈ પાતળું માધ્યમ હોય તો એન ટુ અપોન એન વન માઇનસ વન થાય.
કે આ વસ્તુનો આપણે અભ્યાસ કર્યો હતો. હા, એક લેટરલ શિફ્ટ આપણે ભણ્યા હતા ને, પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટમાં જાય, લંબ તરફ પાછું ઘટમાંથી પાતળામાં, લંબથી દૂર, એની અંતિમ નિર્ગમિત કિરણ અને આપાત કિરણ એકબીજાને સમાંતર હોય પરંતુ એનું પાશ્વિક થોડુંક સ્થાનાંતર થાય ને લેટરલ શિફ્ટ કહેવાય. અને આ લેટરલ શિફ્ટ નું સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે. એક્સ બરાબર શું થાય? એક્સ બરાબર ટી સાઇન, ટી એટલે સ્લેબની જાડાઈ, સાઇન થીટા વન માઇનસ થીટા ટુ અપોન શું થાય? કોસ થીટા ટુ. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. પરંતુ આનો ઉપયોગ જ્યારે ખૂબ જ નાનો આપાત કોણ હોય ત્યારે આપે. તો સાઇન થીટા વન માઇનસ થીટા ટુ ને લગભગ થીટા વન માઇનસ થીટા ટુ કહો, એને ખૂણો ખૂબ જ નાનો હોય તો કોસ ઝીરો ને એક કહી દઉં, તો એક્સ બરાબર શું થાય? ટી થીટા વન માઇનસ શું થાય? થીટા ટુ. એને લેટરલ શિફ્ટ એક્સ બરાબર ટી થીટા વન ને સામાન્ય કાઢું તો શું થાય? વન માઇનસ થીટા ટુ અપોન થીટા વન થાય. અને હા, સ્નેલનો નિયમ શું કહે? એન વન સાઇન થીટા વન બરાબર શું થાય? એન ટુ સાઇન થીટા ટુ થાય. ખૂણો ખૂબ જ નાનો હોય તો એન વન થીટા વન બરાબર એન ટુ થીટા ટુ કહી શકું, એની થીટા ટુ અપોન થીટા વન ને શું કહી શકું? એન વન અપોન એન ટુ કહી શકું. યાની કે ત્યાં લેટરલ શિફ્ટ એક્સ બરાબર શું થાય? ટી થીટા વન વન માઇનસ એન વન અપોન એન ટુ. ઘણી જગ્યાએ આ સૂત્રની મદદથી લેટરલ શિફ્ટ મેળવી શકીએ જ્યારે આપાત કોણ ખૂબ જ નાનો હોય તો. તો આટલા સૂત્રનો ઉપયોગ કરી અને એમસીક્યુ આપણે સોલ્વ કરવાના છે. પહેલી વસ્તુ કે જ્યારે તમે નીટની કે કોઈ જેડબલી ગુજકેટની પ્રિપેરેશન કરતા હોય ત્યારે પહેલા ઈ ચેપ્ટરના બધા આઈએમપી સૂત્ર, આઈએમપી નોટ્સ એ એક વખત વાંચી નાખવાની. આવી નોટ્સ તમારી પાસે બધાની બનાવેલ હોવી જોઈએ આઈએમપી સૂત્રોની, અને ત્યારબાદ એના એમસીક્યુ સોલ્વ કરવાના. ઓકે, તો આની સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી એને બુકની અંદર નોટ ડાઉન કરતા જજો. હવે એમસીક્યુ આપણે જોવાના છે. આ દર્પણની અંદરના જ મોસ્ટ ઓફ બધા એમસીક્યુ જોયું. પછી આપણે તમને એવા કોઈક એમસીક્યુ લાગતા હોય કોઈક બીજે મટીરિયલના તો તમે મને મોકલજો, હું સોલ્વ કરીને તમને લેક્ચરની અંદર સોલ્વ કરાવીશ. ઓકે, પેજ નંબર 70 ઉપર છે દર્પણમાં. એમાં પેલું છે, અંતર્ગોળ રીસાની સામે 40 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકવામાં આવે અને અરીસાની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર હોય તો પ્રતિબિંબ કેવું મળે? બહુ ઈઝી છે પણ તમને કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. વસ્તુ અંતર, વસ્તુ 40 સેન્ટીમીટર અંતરે. હા, સંજ્ઞા પ્રણાલી ખાસ યાદ રાખવાનું, વસ્તુ અંતર હંમેશા ઋણ હોય. હા, એ અરીસો કયો છે? અંતરગોળ. એની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર, અંતરગોળ છે, કેન્દ્ર લંબાઈ માઇનસ. તો પ્રતિબિંબ કેવું મળે? તો તમને એમ થાય કે હાલો ને પ્રતિબિંબ અંતર મેળવીએ અને પછી જોઈએ કેવું, પણ આટલું કંઈ કરવાની જરૂર નથી. બહુ ઈઝી વસ્તુ છે. અંતરગોળ રીસો છે, આ વક્રતા કેન્દ્ર, આ મુખ્ય કેન્દ્ર. ઓકે, મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ પી વચ્ચેનું અંતર એટલે કેન્દ્ર લંબાઈ 20 અને વક્રતા ત્રિજ્યા છે એ હંમેશા 2f થાય, કારણ કે f બરાબર r બાય 2, r બરાબર 2f, એની વક્રતા ત્રિજ્યા 40 સેન્ટીમીટર હોય. એની કે આ જે વસ્તુ મૂક્યું ને એ બીજું ક્યાંય નહીં પરંતુ વક્રતા કેન્દ્ર સી પર મૂક્યું. અને જો વસ્તુને વક્રતા કેન્દ્ર સી પર મૂકીએ તો સ્વાભાવિક છે પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર સી પર મળે. એની આ બાજુ જ મળવાનું છે, એટલે પ્રતિબિંબ એક વસ્તુ સ્પષ્ટ છે, વાસ્તવિક અને ઉલટું છે. હંમેશા અંતરગોળ અરીસામાં એફ ની આ બાજુ ગમે ત્યાં વસ્તુ મૂકીએ પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું. હા, જો વસ્તુને એફ અને પી ની વચ્ચે મૂકીએ ને તો પ્રતિબિંબ અરીસાની પાછળ મળે. ઓકે, તો આ કિસ્સામાં વાસ્તવિક અને ઉલટું અને કેવડું મળે? તો કે ભાઈ સી પર પ્રતિબિંબ વસ્તુ જેવડું જ મળે. એની પ્રતિબિંબ કેટલું હશે? વસ્તુ જેટલું જ, વસ્તુની સાઈઝનું જ હશે. રેડી? તો પેલાનો જવાબ મળી ગયો, પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું અને કેવું તે સાઈઝનું મળે છે. ઓકે,
નેક્સ્ટ, ખાલી જગ્યા અરીસા માટે પ્રતિબિંબની ઊંચાઈ હંમેશા વસ્તુની ઊંચાઈ કરતા ખાલી જગ્યા હોય, એની કઈ? હવે આમાં તો તમારે ચારે ઓપ્શન જોવા મળશે. જો ખાલી જગ્યા અરીસા માટે પ્રતિબિંબની ઊંચાઈ હંમેશા વસ્તુની ઊંચાઈ કરતા ખાલી જગ્યા, ઓ એ જો, તો કે જો બહિર્ગોળ અરીસો હોય એના માટે પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ કરતા ઓછું. જો બહિર્ગોળ અરીસામાં જો, મેં ત્યારે કીધું હતું કે બહિર્ગોળ અરીસો એક જ એવો અરીસો છે જેમાં પ્રતિબિંબની ઊંચાઈ હંમેશા વસ્તુની ઊંચાઈ કરતા ઓછી જોઈ. હંમેશા હંમેશા બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ કરતા ઓછી. તો તમે કહેશો અંતર્ગોળમાં એવું શક્ય છે? જોજો, તો કે અંતર્ગોળ અરીસાની અંદર વસ્તુ વક્રતા કેન્દ્રથી દૂર હોય ને ત્યાં સુધી, વક્રતા કેન્દ્રથી દૂર હોય ત્યાં સુધી પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ કરતા ઓછી, પણ જ્યારે વસ્તુને સી અને એફ ની વચ્ચે મૂકીએ ને ત્યારે પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ કરતા વધી પણ જાય. એને આમાં ચોખ્ખું નથી કે પ્રતિબિંબ નાનું જ મળે ને પ્રતિબિંબ મોટું, નાનું મળે ને મોટું મળે. ઓકે, તો આની અંદર શું આવશે કે બહિર્ગોળ અરીસા માટે હંમેશા પ્રતિબિંબની ઊંચાઈ વસ્તુની ઊંચાઈ કરતા ઓછી જ હોય છે. ઓકે, નેક્સ્ટ, ત્રીજું, ગરમ ઉનાળામાં દિવસ દરમિયાન વાતાવરણમાં ઉપર જાય ત્યારે હવાનો વક્રીભવનાંક વધે કે ઘટે? આપણે મરીચિકાની ઘટનામાં જોયું હતું, કોઈ ઝાડ હોય એની કે ઉનાળામાં જોરદાર તડકો પડે ત્યારે જમીનના સંપર્કમાં રહેલ હવા ગરમ થાય, અને જમીનના સંપર્કમાં રહેલ હવા ગરમ અને પાતળી હોય. ગરમ હવા હંમેશા પાતળી, આમ યાદ રાખતું ગપ્પા, ગરમ હવા પાતળી, એની ઉપર જતા જાય ને, જેમ ઉપર ભલે સૂર્યનો પ્રકાશ ઉપર થાય પણ ઉપર ગરમી ન હોય, ઉપર ઠંડુ થતું જાય. હો પછી એમ કહેતા કે સૂર્ય નજીક છે તો ઉપર ઠંડુ, એવું ન હોય. જમીન એટલે ગરમ હોય કે જમીન ઉપર પ્રકાશના કિરણો પરાવર્તન પામે, ઇન્ફ્રારેડ ના કારણે જમીન વધારે ગરમ હોય, પણ ઉપર જઈએ એમ હવા છે ઠંડી થતી જાય અને ઠંડી હવા ઘટ હોય. ઠંડી હવા કેવી હોય? ઘટ. એની ઉપર જઈએ ને એમ વક્રીભવનાંક વધે, એની જ્યારે પ્રકાશનું કિરણ ઉપરથી નીચે આવતું હોય ત્યારે હંમેશા વધારે વક્રીભવનાંક થી ઓછા વક્રીભવનાંક તરફ આવે, અને પૂર્ણ આંતરિક પરાવર્તનના કારણે એ મનુષ્યના આંખમાં પ્રવેશે, અને મનુષ્યના આંખમાં પ્રવેશે એટલા માટે મનુષ્યને જ્યારે કે પ્રતિબિંબ પાણીમાં રચાય છે તેવું આભાસ થાય એટલે એને મરીચિકા કે મૃગજળની ઘટના કહેવાય. ઓકે, આખી વસ્તુ આપણે ભણ્યા હતા, પણ અહીંયા જસ્ટ એવું કીધું કે ઉનાળામાં ઉપર જઈએ એમ હવા કેવી હોય કે પાત, એનું માધ્યમ કેવું હોય? ઘટ હોય છે. ઉપર હવા ઠંડી અને કેવી હોય છે? ઘટ હોય છે. રેડી? તો આમાં એવું કીધું, ગરમ ઉનાળામાં દિવસ દરમિયાન વાતાવરણમાં ઊંચા જતા જઈએ એમ હવાનો વક્રીભવનાંક કેવો થતો જાય છે? વધતો જાય છે. ઓકે, નેક્સ્ટ, આ જોયું હતું ને મરીચિકાની ઘટના જોઈ હતી, પછી ઓપ્ટિકલ ફાઈબર્સ, ઓપ્ટિકલ ફાઈબર્સ ની અંદર એ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, ઓપ્ટિકલ ફાઈબર્સ ની કોર હોય, કોરની ઉપરની બાજુ ક્લેડિંગ હોય, હા, ક્લેડિંગ નો વક્રીભવનાંક કોર કરતા ઓછો હોય, પૂર્ણ આંતરિક પરાવર્તનના કારણે પ્રકાશ લાંબા અંતર સુધી પહોંચાડી શકાય, જે માહિતી કે સંદેશાઓનું આદાન પ્રદાન કરે છે. ઓકે, નેક્સ્ટ, આપેલ પ્રકાશનો વેગ ખાલી જગ્યા બદલવાથી બદલી શકાય. જો કે પ્રકાશનો વેગમાં ફેરફાર કરવો હોય, યાદ કરો n ઇઝ ઇક્વલ ટુ સી અપોન વી, તો પ્રકાશનો વેગ જો માધ્યમ બદલાવો તો એનો વેગ બદલાય. હવામાં પ્રકાશની ઝડપ 3×10⁸ લગભગ મહત્તમ, એનાથી વધારે હોય જ, એનાથી પાણીમાં જઈએ તો વેગ ઘટે, એનાથી કાચમાં જઈએ તો વેગ ઘટે, યાની કે જેમ વક્રીભવનાંક વધે એમ વેગ ઘટતો જાય, યાની વેગ છે માધ્યમ પર આધાર રાખે. ઓકે, પાંચમું જોજો, આમાં ઘણી વખત તમને આવડતું હોય પણ પ્રશ્ન એ રીતે પૂછે કે તમે કન્ફ્યુઝ થાવ કે તમે ભૂલ કરી દો, એટલે ખાલી આવડવું જ મહત્વનું નથી, પેલા તો એ રકમ સારી રીતે સરખી રીતે તમે એને વાંચો એ કેવા શું માગે છે. એવું કીધું, અરીસા સાથે 38° ખૂણે કોઈ એક પ્રકાશનું કિરણ આપાત થાય તો પરાવર્તિત અને લંબ કિરણ વચ્ચેનો ખૂણો કેટલો? આપણે તો એટલા બધા ઉત્સાહિત થઈ જઈએ કે આવો ઇઝી એમસીક્યુ પૂછી દીધો. એણે કીધું કે અરીસા સાથે
38 અંશ ના ખૂણ એટલે આપણે એમ કે આપાત કોણ આપી દીધો 38 ને, એને કીધું અરીસા સાથે 38, આ 38 અંશ થયો. તો આપાત કોણ કેટલો, આપાત કોણ 38 નો થાય, આપાત કોણ એટલે આપાત કિરણીય લંબ સાથે બનાવેલ કોણ, તો આ લંબ છે. તો આપાત કોણ કેટલો થયો, 52 અંશ થયો. તો પરાવર્તિત કિરણીય લંબ સાથે બનાવેલ ખૂણો કેટલો થયો, 52 અંશ થયો. કદાચ એવું પૂછી દે અહીંયા કે તો આપાત કોણ અને પરાવર્તિત કોણ વચ્ચેનો ખૂણો કેટલો, તો આ બંને વચ્ચેનો ખૂણો 52 વત્તા 52, 104 અંશ. તો કોઈ પણ રીતે એમસીક્યુ પૂછી શકે. કદાચ એવું પૂછે કે જો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો 80 અંશ હોય તો પરાવર્તિત કોણ કેટલો. જો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો 80 અંશ, રેડી, તો આપાત કોણ 40 અને પરાવર્તિત કોણે કેટલું થયું, 40 થયું. ઓકે, નેક્સ્ટ છે એક કારમાં છઠ્ઠો એમસીક્યુ છે. એક કારમાં 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ અરીસો, અને હંમેશા કારમાં જે કે બાઇકમાં જે મિરર હોય છે બહિર્ગોળ અરીસો, અને એમાં લખ્યું હોય ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન અપિયર, યાની તમને જે દેખાય છે એના કરતા નજીક છે. તો કારમાં 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ અરીસો સાઇડ ગ્લાસ તરીકે રાખેલ છે. તો કારની પાછળ 6 મીટર દૂર આવતી ગાડીનું પ્રતિબિંબ ખાલી જગ્યા અંતરે ડ્રાઈવર જોશે. બહુ ઈઝી વસ્તુ છે. ઓકે, શું કીધું, 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ અરીસો, એટલે કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર, બહિર્ગોળ અરીસો છે એટલે પ્લસ. વસ્તુ કેટલે અંતર દૂર છે, 6 મીટર, એની 600 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ સેન્ટીમીટરમાં તો વસ્તુ અંતર સેન્ટીમીટર, પણ એ કેવી હોય માઇનસ, વસ્તુ અંતર હંમેશા ઋણ. તો તમારે કહેવાનું છે પ્રતિબિંબ અંતર કેટલું થાય. ઓકે, બહુ ઈઝી વસ્તુ છે. અરીસા માટે કેન્દ્ર લંબાઈ, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર મૂકશું, કિંમત મૂકશું, સાદુરૂપ આપશું, તમને પ્રતિબિંબ અંતર મળી જશે. ઓકે, નેક્સ્ટ વન જો, થોડું કન્ફ્યુઝ કરવાનું એમસીક્યુ છે. આ પણ હવામાં એપ કેન્દ્ર લંબાઈ વાળા અંતરગોળ અરીસાન 4/3 વક્રી ભવનાંક વાળા પાણીમાં ડૂબાડવામાં આવે તો પાણીમાં એ અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી. ઓકે, જો અરીસો, અહીંયા એમ કીધું અંતરગોળ અરીસો, તો અરીસાને હું ગમે ત્યાં માધ્યમમાં મૂકું ને એની કેન્દ્ર લંબાઈ ન બદલાય. મેં કીધું તું ને અરીસાની કેન્દ્ર લંબાઈ માધ્યમ ઉપર નથી આધાર રાખતી, કારણ કે એ અરીસો જેમાંથી બનાવ્યો હોય ને પહેલેથી ડિસાઈડેડ હોય, એમાં ન ફેર થાય. હા, આ જ વસ્તુ આ જ એમસીક્યુ માં ખાલી એમ કહી દે અંતરગોળ લેન્સ કે બહિર્ગોળ લેન્સ, તો પાણીમાં મૂકીને તો કેન્દ્ર લંબાઈ બદલાઈ જાય, એના માટેનું સૂત્ર 1/f બરાબર n2 - n1/n1, 1/r1 - 1/r2, આ રીતના એક્ઝામ્પલ્સ મેં તમને કરાવ્યા હતા, એની આધારિત છે. ઓકે, તો અહીંયા કેન્દ્ર લંબાઈ નહીં બદલાય. એના પછીનો બહુ ઈઝી છે, હવાની સાપેક્ષે કાચનો વક્રી ભવનાંક 1.8 હોય તો કાચની સાપેક્ષે હવાનો કેટલો. બહુ ઈઝી છે, કોનો, હવાની સાપેક્ષે કાચનો, એટલે NGA હવાની સાપેક્ષે કાચનો, કાચનો હવાની સાપેક્ષે 1.8, તો કાચની સાપેક્ષે હવાનો કેટલો, 1/1.8, સાદુરૂપ આપી દેજો. ખબર છે ને, વ્યસ્ત પ્રમાણમાં હોય એમ જસ્ટ હમણાં જ કીધું હતું. ઓકે, નેક્સ્ટ વન છે, જો જાંબલી લીલા અને રાતા રંગની કિરણોની કેન્દ્ર લંબાઈ અનુક્રમે FV, FG અને FR હોય તો કયો સંબંધ સાચો છે. ઓકે, આ સંબંધ ખાસ યાદ રાખશું, આ બધે ઘણી જગ્યાએ ઉપયોગ થાય. ઓકે, પહેલા તો શ્વેત પ્રકાશ 7 રંગોનો બનેલો હોય, વિબગ્યોર, જાનીવાલી પીનાલા. ઓકે, ઇંગ્લિશમાં વિબગ્યોર યાદ રાખવાનું. જાંબલી વાયોલેટ કહેવાય, નીલો, ઇન્ડિગો કહેવાય, વાદળી, બ્લુ કહેવાય, લીલો, ગ્રીન કહેવાય, પીળો, યલો કહેવાય, નારંગી, ઓરેન્જ કહેવાય, લાલ કે રાતો રેડ કહેવાય. ઓકે, આ સંબંધમાં હંમેશા યાદ રાખશું વક્રી ભવનાંક સૌથી વધારે છે ને, સૌથી વધારે વાયોલેટ નો હોય, અને આ રીતે એનો બાકીનાનો ઘટતો જાય. રેડી, આ વક્રી ભવનાંક નો સંબંધ છે. ઓકે, વક્રી ભવનાંક નો સંબંધ તમને ખબર હોય
तो केंद्र लंबाई नो शू थाय वन अपोन एफ बराबर एन टू माइनस एन वन अपोन एन वन वन अपोन आर वन माइनस वन अपोन आर टू रीते કે ભાઈ વન અપોન એફ છે એના સંપ્રમાણમાં, અધરવાઇઝ હું કહું કેન્દ્ર લંબાઈ વક્રી ભવનાંકના વ્યસ્ત પ્રમાણમાં છું, આ રીતે સંબંધ લઉં. યાની હવે કેન્દ્ર લંબાઈ માટે આ સંબંધ ઉલટાઈ જાય ને, વ્યસ્ત પ્રમાણ છે ઉલટાઈ જાય. તો વાયોલેટની કેન્દ્ર લંબાઈ કેવી છે? સૌથી ઓછી, પછી ઇન્ડિગો, પછી બ્લુ, પછી ગ્રીન, પછી યલો, પછી ઓરેન્જ ને પછી રેડ. ઓકે, આ જવાબ તમને મળી ગયો. આના માટેનો જવાબ તમને મળી ગયો, સૌથી ઓછી વાયોલેટની, એના પછી ગ્રીનની, અને પછી લાલની. ઓકે, એ સંબંધ આપણે મળી. પણ આમાંથી બીજો એક મળે કે વેગ, આ તો છે વક્રી ભવનાંકનો સંબંધ, આ ખાસ નોટ કરજો. અને કંઈક વસ્તુ ક્યાંક લખેલ હશે ને એ વંચાય, આ કેન્દ્ર લંબાઈનો. હવે વેગનો સંબંધ શું થાય? વેગનો એન બરાબર સી અપોન વી થાય, તો વી બરાબર શું થાય? સી અપોન એન, તો એ પણ વ્યસ્ત પ્રમાણ છે. તો આનો વ્યસ્ત થાય તો વેગ છે એ પણ વક્રી ભવનાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે આ સંબંધ થશે. ઓકે, કેન્દ્ર લંબાઈ, ઘણી વાર કેન્દ્ર લંબાઈનો સંબંધ પૂછે, કેન્દ્ર લંબાઈનો, સોરી કેન્દ્ર લંબાઈ નહી, તરંગ લંબાઈ. કેન્દ્ર લંબાઈ તો મેળવી લો, તરંગ લંબાઈ એટલે લેમડા થાય, અને લેમડા બરાબર શું થાય? વી અપોન એફ. આ એફ કેન્દ્ર લંબાઈ નથી, એફ આવૃત્તિ છે. यानी अहीं तरंग लंबाई छे ए वेग ना संप्रमाण मां होय, तो तरंग लंबाई नो संबंध वेग जेवो ज थाय. एनी सौथी ओछी तरंग लंबाई कोनी? वायोलेट नी. एनाथी ओछी, सॉरी एनाथी वधारे इंडिगो, एनाथी वधारे ब्लू, एनाथी वधारे ग्रीन, एनाथी वधारे येलो, पछी ओरेंज, पछी रेड. ओके, हा घणी वार आवृत्ति पूछी दे, आवृत्ति, आवृत्ति ने एफ ज कहेवाय, पण केंद्र लंबाई वाळो एफ नथी, आवृत्ति वाळो. અને આવૃત્તિ એ માધ્યમ પર આધાર રાખતી નથી, એની કે કોઈ પણ રંગ હોય, કોઈ પણ એની આવૃત્તિ છે ને એ સરખી હોય. આ ખાસ યાદ રાખશું, આ ઘણી જગ્યાએ પૂછાય છે. કારણ કે આવૃત્તિ છે એ માધ્યમનો ગુણધર્મ નથી, એ ઉદગમ છે, માધ્યમ ઉપર આવૃત્તિ આધાર રાખે નહીં. હા, તરંગ લંબાઈ, વેગ માધ્યમ ઉપર આધાર રાખે, આવૃત્તિ રાખે નહીં. ઓકે, તો આ એક નોટ ડાઉન કરી નાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો ને પછી બુકની અંદર લખી નાખજો. આઈ થિંક 5 વિદ્યાર્થી છે ઓનલાઈન, એટલે કે બીજા બધા પાસની ખુશીમાં હવે નહીં કરવું હોય નીટ, જેટલા હોય એટલા આપણે. કારણ કે બીજા બધા તો એટલા બધા ખુશ થઈ ગયા હશે કે હવે જરૂર નથી કોઈને નીટની. ગુજકેટ એટલી જ મહત્વની છે, અને ગુજકેટના એમસીક્યુ આમાંથી જ આવવાના છે, ટેક્સ્ટબુકમાંથી જ. અને પછી એમ કહીશું કે અમે પાસ થઈ ગયા પણ એડમિશન ન મળ્યું, તો ક્યાંથી મળે? પછી બીએસસી હોય, મને એવું લાગે છે કે બીએસસી ના એડમિશન પણ હવે ગુજકેટ થ્રુ, હજી શ્યોર નથી, પણ એડમિશન પ્રક્રિયાની અંદર સરકાર ખોટું ન કરે. કારણ કે બાર સાયન્સમાં સારી તૈયારી કરી હોય એને એડમિશન મળવું જોઈએ, મારું એવું માનવું છે. એટલે જેમ ગુજકેટ કે જેડબલી કે નીટ થ્રુ જ લોકો એડમિશન મોટા ભાગના કરશે સરકાર, એવું લાગે છે. એમાં ખાસ એક વસ્તુ તો શ્યોર છે કે નીટ મેડિકલ અને પેરામેડિકલ તો નીટ થ્રુ જ થવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એન્જિનિયરિંગ છે એમાં ગુજકેટ થ્રુ થવાનું છે, એમાં 60-40 રેશિયો રાખતા દર વર્ષે, 60% બોર્ડના અને 40% ગુજકેટના. પણ કદાચ સરકાર એવું હોય કે આ વખતે 100% ગુજકેટ થ્રુ એડમિશન થશે, એવું થઈ શકે. બીએસસી માં દર વખતે બોર્ડ થ્રુ થતા, પણ સરકાર એવું ડિસાઈડ કરી શકે કે ગુજકેટ થ્રુ જ આપણે બીએસસી ની કોલેજીસ ની અંદર, નર્સિંગ ની અંદર પણ આપણે ગુજકેટ થ્રુ એડમિશન કરવા. એટલે ખોટા કોઈ વેમમાં હોય તો તૈયારીઓમાં લાગી જજો. તમારા ફ્રેન્ડ્સ બેનપણીઓને બધાને કહેજો કે ભાઈ એમસીક્યુ સોલ્વ કરે મેક્સિમમ. ઓકે, નેક્સ્ટ વન છે, 2D ઊંડાઈના પાત્રમાં અડધો ભાગ μ1 વક્રી ભવનાંકવાળા પ્રવાહીથી અને અડધો ભાગ μ2 વક્રી ભવનાંકવાળા પ્રવાહીથી ભરેલ છે. તો પાત્રમાં પ્રવાહીની સપાટીને લંબરૂપે પાત્રમાં જોતા પાત્રનું તળિયું
खाली जगह ऊंडाई देखाशे। अहीं पात्र नी अंदर बे प्रवाही छे, एक होय तो डायरेक्ट कर नाखे, पण अहीं कुल पात्र नी साची ऊंडाई 2D छे, अर्धामां, अर्धामां एटले अर्धुं डी अने बाकीनुं अर्धुं डी, अर्धामां અને બાકીના અડધામાં જુદા જુદા પ્રવાહ, આમાં μ1 વક્રી ભાવ નાખનો ને આમાં μ2 વક્રી ભાવ। તો હવે આના કારણે આ વક્રી ભાવ નાખના કારણે વસ્તુ એના કરતા ઊંચું દેખાય ને કહેવાય HI1, અને આના લીધે પણ વસ્તુ હોય એના કરતા ઊંચું દેખાય ને કહેવાય HI2। તો કુલ આભાસી ઊંડાઈ HI1 અને HI2 ના સરવાળા જેટલી હોય, અને હા HI1 અપોન HO1 ના, કારણ કે HI અપોન HO ઇઝ ઇક્વલ ટુ એન અવલોકનકાર, અવલોકનકાર તો પાતળા માધ્યમમાં હવામાં છે, લેક અપોન એને અવલોકનકાર ના છે, મેં વસ્તુ મેં કીધું હતું ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર HI અપોન HO ઇઝ ઇક્વલ ટુ એન અવલોકનકાર ના છેદમાં એન વસ્તુ, યાની HI1 અપોન HO1 અવલોકનકાર હવા, અને વસ્તુ છે μ1 વક્રી ભાવના, એટલે HI1 ઇઝ ઇક્વલ ટુ HO1 એટલે કે વાસ્તવિક ઊંડાઈ, એટલે ડી અપોન શું થાય μ1 થાય। એ જ રીતે બીજા માટે HI2 અપોન HO2 એ પણ ડી છે, અવલોકનકાર એક છેદમાં એ છે, μ2 વક્રી ભાવનાંક વાળા માધ્યમ, એટલે HI2 ઇઝ ઇક્વલ ટુ શું થાય ડી અપોન μ2। તો કુલ આ બેનો સરવાળો થાય, કુલ આભાસી ઊંડાઈ એટલે HI1 પ્લસ HI2 એટલે ડી અપોન μ1 પ્લસ શું થાય ડી અપોન μ2, ડી ને સામાન્ય કાઢી લઉં તો શું થાય 1/μ1 પ્લસ 1/μ2। ઓકે, આ રીતે એમ પૂછે કે એક 100 સેન્ટીમીટર અથવા તો 200 સેન્ટીમીટર ઊંડાઈના પાત્રમાં અડધામાં 1.4 વક્રી ભાવનાંક વાળું અને બાકીના અડધામાં 1.2 વક્રી ભાવનાંક વાળું પ્રવાહી ભરેલ છે, તો પાત્રમાં વસ્તુ તળિયે મૂકે તો કેટલી ઊંચે આવેલ જણાય, તો આ રીતે ડી એટલે 100 અડધા, રેડી, કુલ 2D છે એટલે અડધા 1/N1 પ્લસ 1/ શું કહી શકીએ N2। ઓકે, નેક્સ્ટ વન જો, નેક્સ્ટ વન ઇન્ટરેસ્ટિંગ છે કે પ્રકાશનું કિરણ μ વક્રી ભાવનાંક વાળા માધ્યમમાં દાખલ થાય ત્યારે વક્રીભૂત કોણ આપાત કોણ થી અડધો મળે, તો આપાત કોણ નું મૂલ્ય કેટલું? પ્રકાશનું કિરણ μ વક્રી ભાવનાંક વાળા માધ્યમમાં દાખલ થાય તો આપાત, સોરી, વક્રીભૂત કોણ આર એ આપાત કોણ થી અડધું મળે, તો આપાત કોણ કેટલું? ઓકે, તો અહીંયા જે બિંદુ આપાત થાય ત્યાં સ્નેલનો નિયમ વાપરો, N1 sin I ઇઝ ઇક્વલ ટુ N2 sin R। ઓકે, આ છે N1, બાર નું હવા લો એક, sin I ઇઝ ઇક્વલ ટુ N2, આ વક્રી ભાવનાંક છે μ, sin R, R ને શું કહું I/2। અહીંયા સુધી આવી ગયો, અહીંયા મેથેમેટિક્સ ફોર્મ્યુલા યાદ કરો, મેથ્સ ની અંદર આ ફોર્મ્યુલા નો યુઝ છે, એ કિરણ પ્રકાશ શાસ્ત્ર ના ચેપ્ટર ની અંદર 3-4 ટાઈપ ના MCQ માં આવે કે જો સાઇન 2θ હોય તો શું થાય 2sin θ ઇન્ટુ cos θ થાય, અને જો sin θ એકલું હોય તો 2sin θ/2 cos θ/2, આ વસ્તુ ખબર છે આપણે, બસ હું અહીંયા સાઇન આઈ ને બદલે 2sin I/2 cos I/2 લખું, કોઈને કોઈ પ્રોબ્લેમ નથી, ઇઝ ઇક્વલ ટુ μ sin I/2, આવું એટલા માટે કે sin I/2 ઉડી છે, એની cos I/2 ને કરતા બનાવું તો શું થાય μ/2, યાની કે I/2 ઇઝ ઇક્વલ ટુ cos inverse μ/2, યાની આપાત કોણ I ઇઝ ઇક્વલ ટુ શું થાય 2 cos inverse μ/2 થાય। કદાચ એમ પૂછી લે વક્રીભૂત કોણ, આપાત કોણ નો અડધો, બે ઉડી ગયા તો એ કેટલું થયું cos inverse μ/2। તો આ ટાઈપમાં મેથેમેટિક્સ નો યુઝ આવશે, ખાસ ધ્યાન રાખશું। ઓકે, નેક્સ્ટ MCQ માં એમ કીધું પ્રકાશના કિરણને હવામાં ડી અંતર કાપવા માટે ટી સમય લાગે, એની હવામાં એની ઝડપ, હવામાં એની ઝડપ કાપેલું અંતર છેદમાં લાગતો સમય કેટલો, ટી જેટલો। હવે μ વક્રી ભાવનાંક વાળા માધ્યમમાં પ્રકાશને તેટલું જ અંતર કાપવા માટે ખાલી જગ્યા સમય લાગે, યાની કે તો V માધ્યમ μ એને કાપેલું અંતર ડી જ છે, પણ એના માટે લાગતો સમય આપણે મેળવવાનો છે T'. તો અહીંયા હું બે રીતે કરી શકું, અથવા તો માધ્યમનો વક્રી ભાવનાંક μ ઇઝ ઇક્વલ ટુ શું થાય C/V થાય,
सी अथवा हवा में झड़प छेद में माध्यम में झड़प माध्यम में म्यू है वी ए अपॉन वी म्यू वी ए शू डी अपॉन टी डी अपॉन छेद नो छेद टी डेस डी डी गया तो टी डेस इज इक्वल टू करता बनाव तो शू म्यू इंटू टी ए समय के लगते म्यू इंटू टी याद रखू कि जो कोई बीजा मध्यम में प्रकाश जाए तो जेटलु हवा में अंतर कापू एटलू ज अंतर एने बीजा मध्यम में कापू हो तो एने म्यूटी जेटलू अंतर सॉरी म्यूटी जेटलो समय लगे आनो उपयोग एक तरंग प्रकाश शास्त्र ना एमसीक्यूज नी अंदर अने एना एक्जाम्पल्स नी अंदर आवे छे ए वच्चे कोई जाडाई नी स्लीट मूकीए त्यारे आपणे एक्जाम्पल्स गणवाना थाय त्यारे टी डेस बराबर शू थाय म्यू इनटू टी को नेक्स्ट बहु ईजी छे 40 मीटर ऊंचाई नी टाकी संपूर्ण तेल भरवामां आवे 40 मीटर नी टाकी छे અને જો હવામાં ઉપરથી જોવામાં આવે ત્યારે 30 મીટર ઊંડું દેખાય તળિયું કેટલું દેખાય 30 મીટર તો એ માધ્યમનો વક્રી ભવનાંક કેટલો તેલનો વક્રી ભવનાંક કેટલો તો એચ આઈ અપોન એચ ઓ ઇઝ ઇક્વલ ટુ એન અવલોકનકાર હવામાંથી એન ઘટ એટલે કે માધ્યમનો વક્રી ભવનાંક એચ આઈ કેટલા 30 વાસ્તવિક કેટલા 40 એકના છેદમાં એન તો એન બરાબર શું થાય 4 ના છેદમાં ઓકે આટલી વસ્તુ નોટ ડાઉન કરી નાખજો ઓકે નેક્સ્ટ વન છે ઇઝી છે હીરાનો વક્રી ભવનાંક આપ્યો હોય તો એનો પ્રકાશનો વેગ કેટલો v બરાબર c / n ઉપરથી લઈ લઈશું એના પછી ક્રાંતિકોણનું કીધું પ્રકાશનો એક કિરણ હવામાં t1 જેટલો સમયમાં d અંતર કાપે તો હવામાં એની ઝડપ શું લઈએ va ઇઝ ઇક્વલ ટુ d ના છેદમાં t1 તથા બીજા કોઈ માધ્યમમાં t2 સમયમાં 10d જેટલો અંતર કાપે છે तो बीजा मध्यम में जड़ विदेश कहो तो 10d जेटलू अंतर t2 समय में कापे छे तो मध्यम माटे नो क्रांति कोण केटलो तो क्रांति कोण नी स्थिति आवी अने क्रांति कोण माटे मैं कीधु तू साइन सी इज इक्वल टू हमेशा शू थाय एन पातळू ना छेद में एन घट एने पातळू एटले हवा छेद में एन घट एटले एन डेश कहो यानी एन इज इक्वल टू शू थाय सी अपॉन वी n ડેશ એટલે શું થાય c / v ડેશ આ બે ગયા v ડેશ કેટલા 10d ના છેદમાં t2 va કેટલા d ના છેદમાં t1 dd ગયા તો c ઇઝ ઇક્વલ ટુ શું થાય sin ઇનવર્સ 10t1 ના છેદમાં t2 આ એનો જવાબ આવશે ક્રાંતિકોણ જસ્ટ સિમ્પલ છે સૂત્રો આવડવા જોઈએ ઓકે નેક્સ્ટ પાણીમાં રહેલ હવાનો પરપોટો એ અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે એક બેઝિક છે યાદ રાખશું પ્રકાશનું કિરણ હંમેશા ઘટમાંથી પાતળામાં જાય ત્યારે જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે એ પણ યાદ રાખશું ઓકે નેક્સ્ટ વન છે 19મો એમસીક્યુ કે 25 જેટલી સમાન કેન્દ્ર લંબાઈ અને 1.6 વક્રી ભવનાંક વાળા બે પાતળા બહિર્ગોળ લેન્સનું સંયોજન કરવા ત્યારે તેની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યાઓના મૂલ્ય કેટલા થાય યાનિ કે અહીંયા બે વક્ર સપાટી R1 અને R2 પણ બંનેની વક્ર સપાટીના મૂલ્ય સોરી વક્રતા ત્રિજ્યાના મૂલ્ય સરખા છે સંયોજન કરવામાં આવે બહિર્ગોળ લેન્સ બને એની કેન્દ્ર લંબાઈ કેટલી છે 25 સેન્ટીમીટર છે કેટલી છે 25 સેન્ટીમીટર તો તમારે વક્રતા ત્રિજ્યા મેળવવાની છે તો સૂત્ર શું થાય 1/f બરાબર n2 એટલે કે લેન્સ નો વક્રી ભવનાંક -1/1 1/R1 ઓકે R1 એટલે આ બાજુ આવે અને આ બાજુ પ્લસ આવે
माइनस वन अपोन आर टू એટલે प्लस वन अपोन आर અને બે સરખી છે તો આર આર કહી શકું રેડી તો 1 અપોન f ઇઝ ઇક્વલ ટુ n માઈનસ 1 લસાઅ થયો એટલે 2 ના છેદમાં r થયા યાની r ને હું કરતા બનાવું આપણે વક્રતા ત્રિજ્યા મેળવી n એટલે 1.5 માઈનસ 1 ગુણાકારમાં 2 છેદમાં કેન્દ્ર લંબાઈ કેટલી છે 25 સેન્ટીમીટર કેટલી છે 25 સેન્ટીમીટર અને અહીંયા શું કીધું તમને 1.6 વક્રી ભવનાક વાળા માધ્યમ 1.6 છે r બરાબર 0.6 ગુણાકારમાં સોરી એ સાદુરૂપમાં થોડીક ભૂલ છે ઓકે r ને કરતા બનાવો r is equal to 2 into n minus 1 into f થાય કે f અહીંયા ગુણાકારમાં આવશે તો 2 1.6 માઈનસ 1 એટલે 0.6 ગુણાકારમાં f કેટલા છે 25 ओके अने 6 ना छेद में 10 को ओके 2 पंचा 10 पचू पचू 25 5 36 यानी वक्रता त्रिज्या केटली मळे 30 सेंटीमीटर तो आ सूत्र नी अंदर थी तमने घणी वार केंद्र लंबाई आपी होय वक्रता त्रिज्या पूछे वक्रता त्रिज्या ने वक्री भवनांक कोई केंद्र लंबाई पूछे अथवा केंद्र लंबाई ने वक्रता त्रिज्या होय अने वक्री भवनांक पण पूछी सके अहींया त्यां एक कांसेप्ट याद राखशुं કે જો કોઈ લેન્સ ને એના કરતા વધારે વક્રી ભવનાંક વાળા માધ્યમમાં મૂકીએ તો એ લેન્સ પોતાની પ્રકૃતિ બદલાવી દે યાની અંતર્ગોળ લેન્સ ને એના કરતા વધારે વક્રી ભવનાંક વાળા માધ્યમમાં મૂકીએ ને તો એ બહિર્ગોળ લેન્સ કારણ કે અહીંયા એન વન વધી જાય તો કેન્દ્ર લંબાઈ બદલાઈ જાય ઓકે હવે એક આ ટાઈપના એમસીક્યુ ઘણી વાર પૂછે કે કોઈ પણ લેન્સ જુદા જુદા ત્રણ વક્રી ભવનાંકનો બનેલો હોય સોરી ત્રણ જુદા જુદા ત્રણ માધ્યમનો બનેલો હોય હવે ત્રણ માધ્યમનો બનેલો હોય અને આ વસ્તુ હોય તો દરેક વડે પોતાનું જુદી જુદી જગ્યાએ પ્રતિબિંબ આપે દરેક વખતે જુદું જુદું પ્રતિબિંબ તો અહીંયા ત્રણ માધ્યમ જુદા જુદા હોય તો પ્રતિબિંબ કેટલા મળે ત્રણ મળે ઓકે નેક્સ્ટ વન છે 1.7 વક્રી ભવનાંક ધરાવતા એક નાના પ્રિઝમ કોણ વાળા પ્રિઝમ વડે 4.9 અંશ નું વિચલન મળતું હોય તો પ્રિઝમ કોણ કેટલો ઓકે જો આ મેં કીધું છું 1.7 વક્રી ભવનાંક વાળા નાના પ્રિઝમ કોણ વડે લઘુત્તમ વિચલન કેટલું મળે છે 4.9 અંશ તો પ્રિઝમ કોણ કેટલો યાદ કરો મેં કીધું છું ડેલ્ટા m ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ n માઇનસ 1 ક્યારે લઘુત્તમ વિચલન કોણ ની સ્થિતિ અને પાતળો પ્રિઝમ હોવું જોઈએ તો ડેલ્ટા એમ કેટલા 4.9 અંશ એ મેળવવા 1.7 માઇનસ 1 એટલે 0.7 યાની એ બરાબર 4.9 ભાગ્યા કેટલા થાય 0.7 47 49 થયા ને તો જવાબ શું આવશે 7 અંશ રેડી ને 47 49 7 તો પ્રિઝમ કોણ કેટલો મળ્યો 7 અંશ ઓકે જે માધ્યમમાં પ્રકાશના કિરણનો વેગ હવાના વેગ કરતા અડધો હોય તેવા પ્રિઝમમાં માધ્યમમાંથી હવામાં દાખલ થતું હોય તો આપાતકોણના કયા મૂલ્ય માટે તે પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવશે યાની આપાતકોણનું મૂલ્ય પૂર્ણ આંતરિક પરાવર્તન માટે શું જોઈએ ક્રાંતિકોણ યાની સાઇન સી ઇઝ ઇક્વલ ટુ છેદમાં શું થાય એન ઘટ થાય જો અહીંયા ઇન્ટરેસ્ટિંગ છે અહીંયા કીધું શું જે માધ્યમમાં પ્રકાશના કિરણનો વેગ ટુ થાય અને એન ઘટ એની સી અપોન વીડેશ રેડી સી સી ગયા તો વીડેશ બરાબર શું છે વીએ બાય ટુ અપોન વીએ 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 ગયા તો સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 1/2 એની આપાત કોણનું મૂલ્ય સોરી ક્રાંતિ કોણનું મૂલ્ય એકના છેદમાં બે એટલે કેટલા અંશે 30 અંશના ખૂણે મળે અને જો ક્રાંતિ કોણ 30 હોય તો આપાત કોણ કેટલો હોય 30 અંશ હોય છે તો અહીંયા જવાબ કેટલો આવશે 30 અંશ આવશે ઓકે એક નેક્સ્ટ એમસીક્યુ આટલું નોટ ડાઉન કરી નાખો પછી જોઈએ ઓકે
આટલું આજે રાખીએ અને આમાંથી હું એક ટેસ્ટ ક્રિએટ કરી અને હું આ એપ્લિકેશન ની અંદર જ મૂકીશ અને સીધે સીધા તમારે ઓપ્શન્સ ટિક કરી અને ટેસ્ટ ભરવાની છે અને આમાંથી કોઈ એવા એમસીક્યુ હોય તમને ન સમજાતા હોય કોઈ મેથડ હોય તો મને પર્સનલમાં મેસેજ વોટ્સઅપ કરજો કે આ એમસીક્યુ નથી આવડતા તો હું સોલ્વ કરાવીશ.